नमस्कार दर्शक मित्रों, आजे नवसारी लाइव नी टीम तापी जिला खाते आवी पहुंची छे। आछे तापी जिला नो गुणसदा गाम के ज्या खेडूतो वर्षो थी परंपरा अनुसार कंसरी बूजे छे। तमने मन में विचार जरूर थशे कि कंसरी एटले शुं, तो आजे तमने आदिवासीओ में आ तहेवार ना महत्व विषे जणावीए। आदिवासी खेडूत वर्षो थी परंपरागत रीते खेती करतो आव्यो छे। જ્યારે પણ નવો પાક ઉપજે એટલે કે નવું અનાજ આવે ત્યારે ખેડૂત ક્યારેય તાત્કાલિક તે અનાજ પોતાના ઘરમાં નથી લઈ જતો, પરંતુ પરંપરા અનુસાર કંસરી પૂજે છે। હવે તમને પ્રશ્ન એ પણ થશે કે કંસરી એટલે શું? તો કંસરી પૂજા એટલે આદિવાસીઓની અન્નપૂર્ણા દેવી। નવું અનાજ ઘરમાં લઈ જતા પહેલા આદિવાસી ખેડૂત આ પૂજા કરે છે, ત્યારબાદ જ પોતાના ઘરમાં અનાજ લઈ જાય છે। આ પૂજેલું અનાજને તેઓ પોતાના અન્ય અનાજ સાથે ભેળવે છે, એટલે કે કહેવાય છે કે આ પૂજાથી ઘરમાં અનાજ ક્યારેય ખૂટતું નથી। આવી આદિવાસી પરંપરાને લઈ ખેડૂતો નવા અનાજની કંસરી પૂજા કરે છે। આ તહેવારનું આદિવાસી ગામમાં લોકો માટે ખૂબ મહત્વ છે। વધુ જાણકારી માટે આપણે આદિવાસી ખેડૂત શું કહે છે તેની તરફ એક નજર કરીએ। આજે ગુણસ્તા ગામના જે કોઈ ખેડૂતો છે, વર્ષોથી ખેતીની પરંપરા પ્રમાણે ખેતી કરતા આવ્યા છે, એ લોકો પોતાના ખેતરનું જે અનાજ નવું પાકે છે તે આજે કંસરી પૂંજે છે। આ કંસરીને પહેલાં અર્પણ કરે છે। આદિવાસી સમાજમાં કંસરી એટલે અન્નપૂર્ણા દેવી। અન્નપૂર્ણા દેવીની પૂજા કર્યા વગર કોઈ પણ આદિવાસી સમાજ પોતાના ઘરમાં નવું અનાજ લઈ જતો નથી કે ખાતો નથી। પહેલાં દેવીને ચડાવવામાં આવે અને ચડાવ્યા પછી જ એને પોતાના ઘરના ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવે છે। એટલે આ જે કંસરી માતા છે, આ કંસરી માતાની આજના દિવસે જે ભાત છે કે અન્ય અનાજ છે અહીંયા લઈ આવવામાં આવે છે, એના તોરણ બનાવીને લગાવવામાં આવે છે, અને ત્યાર પછી જે કંઈ ભાત છે કાચું એને તૈયાર કરેલું હોય તે ઘરે લઈ જવામાં આવે, અને ઘરે લઈ ગયા પછી પોતાનું જે અનાજ હોય તેમાં એને મિક્સ કરવામાં આવે, જેથી અનાજ એમનું ક્યારે ખૂટે નહીં। આવી એક આદિવાસી સમાજમાં પરંપરા છે અને એ વર્ષોથી ટકેલી છે, અને આદિવાસી સમાજ અનાજને દેવીના રૂપમાં માને છે। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો। સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે, અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો।